જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન માટે યોજાઈ યોજનાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે યોજનાઓના લાભથી વંચિતોને મહત્તમ લાભ મળે તે સુનિશ્ચિત કરવાના હેતુથી સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારો સિવાયના તમામ જિલ્લામાં નવેમ્બર બે હજાર ત્રેવીસના ના તૃતીય સપ્તાહથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન થનાર છે આ અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર કે એલ બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી નડિયાદ ખાતે ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન બાબતે મીટીંગ યોજાઈ જિલ્લા કલેક્ટર કે એલ બચાણીએ ખેડા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજન બાબતે સંબંધિત વિભાગના નોડલ અધિકારીઓએ કરવાની થતી કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કલેક્ટરે વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય સ્તરે કમિટી દ્વારા કરવામાં આવનાર કામગીરી જાગૃતિના કાર્યક્રમો સામુદાયિક પ્રવૃત્તિઓ યોજનાકીય લાભાર્થીઓનું લિસ્ટિંગ ઓરિયન્ટેશન યોજનાની સક્સેસ સ્ટોરીઝ સ્પર્ધા યાત્રાનો રોડ રથના સભ્યોની વ્યવસ્થા મહાનુભાવોની પસંદગી પ્રવચનો યોજનાઓના પ્રચાર પ્રસાર માટેની વ્યવસ્થા રિપોર્ટિંગ યોજનાઓની માહિતી આપતું સાહિત્ય જેવી મહત્વની બાબતો વિશે સંબંધિત વિભાગોના અધિકારીઓને સુચારુ આયોજન કરવા સૂચનાઓ આપી હતી ઉલ્લેખનીય છે કે તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી શરૂ થનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ખેડા જિલ્લામાં પાંચ રથ ફાળવવામાં આવેલા છે જેમાં તાલુકાથી શરૂ કરીને તારીખ પચીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધી કપડવંજ સહિત તમામ તાલુકાઓના કુલ એકસો બે ગામોમાં અને શહેરી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે આ મિટિંગમાં અધિક નિવાસી કલેક્ટર બી એસ પટેલ પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા Education is important for our life because with the help of education, we can achieve anything. Lead helps me in clearing my concept with the help of many videos, CRLs, and slides. Lead makes maths and science very interesting with the help of experiments and videos.